તાલુકા પંચાયત કચેરી સામેનો મોતના ખાડાનું તંત્ર ક્યારે કામ કરશે? સિહોર ભાવનગરના સ્ટેટ હાઈવે રોડ પર અને તાલુકા પંચાયત કચેરી સામે આવેલ મુખ્ય રોડ ઉપર રોજના હજારો નાના મોટા વાહનો, લોડિંગ વાહનો પણ પસાર થતા હોય છે, પરંતુ તંત્ર અને સત્તાધીશોને આ મોતનો ખાડો કેમ નહીં દેખાતો? તંત્રને ભ્રષ્ટાચારમાં જ રસ હોય તેવું ખુલે આમ લોક ચર્ચા એ ચર્ચાઈ રહ્યું છે. આ ખાડામાં છેલ્લા સપ્તાહથી અનેક અકસ્માતોના બનાવો બન્યા છે, પણ ભ્રષ્ટાચાર તંત્ર અને સત્તાધીશોની આંખ ક્યારે ઉઘડશે? રિપોર્ટર સંજયભાઈ ઇટાલિયા, સિહોર ભાવનગર. સામાન્ય નાગરિક તરીકે મારી PWD વાળાને, રોડ ખાતાને અને નગરપાલિકાને એક નમ્ર અરજ છે કે આ ખાડામાં 4 દિવસથી સતત જીવલેણ અકસ્માતો થાય છે. અમે તાલુકા પંચાયતમાં રાહદારીઓ આવે છે, માણસો આવે છે પોતાના કામ કરવા માટે, અને સતત એ લોકો અહીંયા અંદર એન્ટ્રી કરવા જાય છે. એટલે સતત 3 વખત અમે એટલે એક દાદા હતા, એમનું એક્સિડન્ટ થયું, એમને અમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા પ્રાઇવેટમાં. હમણાં તમારી નજર ગામમાં એક રિક્ષા પેસેન્જર સાથે ફરતી મારીને અહીં પોઝિશનમાં આવી ગઈ હતી. અમે તાત્કાલિક દોડીને એને બહાર કાઢી અને અમારી નંબર અલગ છે નગરપાલિકાને કે એક્સિડન્ટ થયો હતો, આ કામ નગરપાલિકાનું છે, તો આ લાઈન પહેલાં એને તાત્કાલિક રિપેર કરવી પડે. તાત્કાલિક રિપેર થાય તો જ તે ઢોર ખાતાવાળા અહીં કામ પર નાખીને આ વ્યવસ્થિત કરે, એટલે એકબીજાને ખોલો આપે, એટલે આમ જનતાની જે